સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. દિયોદર પોલીસને બગાસુ ખાતા મળી ગયું પતાસું. બાઇક ઉપર સવાર થઈને જઈ રહેલા ત્રણ યુવાનોને અટકાવીને પૂછપરછ કરતા ઉકેલાયો ચેઇન સ્નેચિંગનો ગુન્હો. ડીસામાં દીકરીઓએ બતાવ્યું હુન્નર. ડીસા કોલેજની દીકરીએ હર્ડલ્સમાં તો કાંઠ ગામની દિવ્યાંગ દીકરીએ ગોળા ફેંકમાં મેળવ્યો ગુજરાતમાં પ્રથમ નંબર. એકવાર ફરી શરૂ થઈ બદલીની મોસમ. જિલ્લાના આરોગ્ય વિભાગમાં એક સાથે 9 મેડિકલ ઓફિસરની બદલીઓના આદેશ. જળસમાધિની ચીમકી આપનારા વાવના તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત 15 કાર્યકરોની પોલીસે કરી અટકાયત. બનાસકાંઠા જિલ્લામાં ચેઇન સ્નેચિંગના ગુનામાં દિયોદર પોલીસને એક મહત્વની સફળતા મળી છે, જેમાં દિયોદર હાઈવે વિસ્તાર ઉપર ત્રણ ઇસમોને શંકાસ્પદ રીતે ઝડપી પોલીસે પૂછપરછ કરતા દિયોદર અને ભાભરમાં તાજેતરમાં થયેલ ચેઇન સ્નેચિંગના ગુનાની કબૂલાત કરતા પોલીસે ત્રણ આરોપીને રિમાન્ડ મેળવી આગળની તપાસ શરૂ કરી છે. ટીવી સ્ક્રીન ઉપર પોલીસની હિરાસતમાં ઉભેલો આ છે રાહુલ જયંતિ ઠાકોર. રાહુલ મૂળ કાંકરેજનો રહેવાસી છે અને તેની સાથે રહેલ ભોપાજી ચંદુજી ઠાકોર જે બકરાતપુર પાટણનો છે અને એક આરોપી નાબાલિક હોવાથી પોલીસે જાહેર કર્યો નથી. આ ત્રણ આરોપીઓ પોતાના પલ્સર બાઇક ઉપર આવી મોઢા ઉપર બુકાની બાંધી હાઈવે વિસ્તાર તેમજ અન્ય સુમસામ રસ્તા ઉપરથી પસાર થતી મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ કરી ઘટનાને અંજામ આપતા હતા. દિયોદર પોલીસ ચેઇન સ્નેચિંગ જેવા ગુના શોધી કાઢવા માટે પોલીસ દિયોદર ખીમાના ત્રણ રસ્તા ઉપર પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે થરા તરફથી આવી રહેલું કાળા કલરનું બાઇક રોકાવી પૂછપરછ કરતા બાઇક ચાલકના જવાબમાં શંકા જણાતા આ ત્રણ જણા સામે પોલીસને શંકા જતા ત્રણેયને વધુ પૂછપરછ માટે દિયોદર પોલીસ મથક લાવતા તેમણે ગુનાની કબૂલાત કરી હતી. ગઈ તારીખ 20/11/19 રોજ અયોધ્યાનગર દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અયોધ્યાનગર સોસાયટીમાં એક બેન રિક્ષામાંથી ઉતરે અને એમના ગળામાંથી બે પલ્સર બાઇક સવાર નવો આવેલ અને ગળામાંથી ચેન લઈને લૂંટીને જતા રહે જે આધારે પોલીસ અધિક્ષક શ્રી તરુણ દુગ્ગલ સાહેબ નાઓએ ત્રેના ડિવિઝનમાં આ બાબતના ગુના શોધી કાઢવા માટે સૂચના કરી જે આધારે ગઈ તારીખ 29/11 રોજ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન દિયોદર પોસ્ટેના પીએસઆઈ રાણા તેમજ તેમના સ્ટાફના ટ્રાફિકના વગેરે ચેકિંગમાં હતા એ દરમિયાન બે ઇસમો પલ્સર ઉપર નીકળેલ જેમને મોઢા ઉપર રૂમાલને બાંધેલો હતો જે શક પડતા તેનો પીછો કરેલ અને એને પકડી પાડેલ. પૂછપરછ દરમિયાનમાં તેઓએ ગઈ તારીખ 20/11/19 રોજ અયોધ્યાનગર ખાતે જે ચોરી થયેલ જે ચેઇન સ્નેચિંગ કરેલ તે કબૂલેલ છે અને તેના આધારે તેઓના ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને 5 દિન 5 ના રિમાન્ડ મેળવી આગળનો મુદ્દામાલ તેમજ અન્ય કોઈ ગુના જિલ્લામાં તેમજ અન્ય બીજી જગ્યાએ કરેલ છે કે કેમ તે સંબંધે બંને આરોપીઓની પૂછપરછ ચાલુ છે. પલ્સર બાઇક ઉપર મોઢા ઉપર બુકાની બાંધી મહિલાના ગળામાંથી સોનાના દોરાની લૂંટ કરતા હતા અને આરોપીઓને ઝડપી પાડી ગુનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. આ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી દિયોદર પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. દિયોદરથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. થરાદ તાલુકાના ખેડૂતો માટે નર્મદાની કેનાલો શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે, કારણ કે થરાદ તાલુકાના 128 ગામો આવેલા છે પરંતુ માત્ર 28 ગામોને તેનો લાભ મળે છે, જ્યારે 97 જેટલા ગામોને કેનાલના પાણીનો સિંચાઈ માટે લાભ મળતો નથી. જેથી અકળાયેલા ખેડૂતોની વારે આવીને થરાદમાં કાર્યરત કિસાન સંઘર્ષ સમિતિએ આજે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને બાકી રહેલા 98 ગામોને સિંચાઈ માટે પાણી આપવાની માંગ પણ કરી હતી. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના જેથી ગામે ગ્રામજનોની જાગૃતિથી
ખનીજ ચોરીનું કૌભાંડ ઝડપાતા મામલતદારે ઘટનાસ્થળે જ પંચનામું કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના જેથી ગામની સીમમાંથી ખનીજ ચોરી થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ મામલે ગ્રામજનોએ જાગૃતિ દાખવી ખનીજ ચોરી અટકાવી હતી. જો કે મંજૂરી વગરના સર્વે નંબરમાંથી ખનીજ ચોરી કરી અન્ય જગ્યાએ લઈ જવાની ગોરખધંધો ચાલુ રહેતા જાગૃત ગ્રામજનોએ રવિવાર રાત્રે જેસીબી મશીન અને ટ્રેક્ટરોને આંતરી મામલતદારને જાણ કરતા અમીરગઢના મામલતદારે આજે પોલીસ સાથે ઘટનાસ્થળે દોડી જઈ પંચનામું કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ સ્થળેથી કોઈપણ જાતની મંજૂરી વગર લાંબા સમયથી કરોડો રૂપિયાની રોયલ્ટી ચોરી કરાતી હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. બીજી બાજુ બનાસકાંઠા જિલ્લામાં સક્રિયતાના દાવા કરતું ખાણ અને ખનિજ વિભાગ આ મામલે અજાણ હોય એ બાબત પણ ગળે ઉતરતી નથી. જો કે ગ્રામજનો આ મામલે જાગૃતિ દાખવી રોયલ્ટી ચોરી અટકાવવા તંત્રનું ધ્યાન દોરી રહ્યા છે. ત્યારે આ બાબતે ખાણ ખનિજ વિભાગ ઊંડી તપાસ કરે તો કરોડો રૂપિયાની ખનીજ ચોરી બહાર આવી શકે તેમ હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. અમીરગઢથી બીકે ન્યૂઝ ચેનલ માટે રામલાલ મીણા. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસામાં દીકરીઓએ બતાવ્યું હુન્નર. ડીસા કોલેજની દીકરીએ હર્ડલ્સમાં તો ક્વાંટ ગામની દિવ્યાંગ દીકરીએ ગોળા ફેંકમાં મેળવ્યો ગુજરાતમાં પ્રથમ નંબર. એકવાર ફરી શરૂ થઈ બદલીની મોસમ. જિલ્લાના આરોગ્ય વિભાગમાં એક સાથે 9 મેડિકલ ઓફિસરની બદલીઓના આદેશ. જળસમાધિની ચીમકી આપનારા વાવના તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત 15 કાર્યકરોની પોલીસે કરી અટકાયત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને, હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરાવાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરાવાડના થાંભલા, તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરાવાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. હોલસેલ ભાવનો એકમાત્ર રિટેલ શોરૂમ એટલે આનંદ ટાઇલ્સ ગેલેરી, જેમાં આપને મળશે અદભુત વેરાયટી સફારી, સેરા, કજારિયા, જેગુઆર, એસ્ટ્રલ, ફિનોલેક્સ, આશીર્વાદ અને ફિટવેલ જેવી બ્રાન્ડેડ કંપનીની ટાઇલ્સો, સીપી ફિટિંગ્સ, સેનિટરી વેર અને પાઇપો તથા સિન્ટેક્સ અને ધરતી જેવી બ્રાન્ડેડ કંપનીની પાણીની ટાંકીઓ તેમજ KSB કંપનીની પાણીની મોટરો મળશે. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. આનંદ ટાઇલ્સ ગેલેરી, મુરલી ટાયરની સામે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક રાજેશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રશાંતભાઈ અગ્રવાલ. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે.
હા, પૂનમ સરસ્યુ, દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસ્યુ તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોકની બાજુમાં, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ડીસાની ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ 31મા ખેલકૂદ રમતોત્સવમાં 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ જીતીને ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. રમતના મેદાનમાં પરસેવો પાડી રહેલી આ દીકરીઓ છે પછાત કહેવાતા બનાસકાંઠા જિલ્લાની હોનહાર દીકરીઓ. આ દીકરીઓ ભલે પછાત જિલ્લાની હોય, પરંતુ તેમના ઈરાદા બુલંદ છે. પછાત માનવામાં આવતા બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલી સરકારી ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી આ દીકરીઓએ સાબિત કરી બતાવ્યું છે કે તે પછાત જિલ્લાની હોવા છતાં રમતમાં વિકસિત જિલ્લાની દીકરીઓથી કમ નથી. તાજેતરમાં યોજાયેલા ગુજરાત કક્ષાના 31મા ખેલકૂદ મહોત્સવમાં આ દીકરીઓએ વિવિધ રમતોમાં ન માત્ર ભાગ લીધો, પરંતુ આ ખેલકૂદ મહોત્સવમાં મેડલોની વણઝાર પણ લગાવી દીધી છે. હર્ડલ્સ દોડ, લાંબી કૂદ, બરછી ફેંક, ચક્ર ફેંક જેવી રમતોમાં અવ્વલ નંબર મેળવ્યો છે. ડીસા કોલેજમાં અભ્યાસ કરતી અને સામાન્ય પરિવારમાંથી આવતી ક્રિષ્ણા સોલંકી નામની દીકરીએ સમગ્ર ગુજરાતમાં હર્ડલ્સ દોડમાં પ્રથમ નંબર મેળવ્યો છે અને ક્રિષ્ણા અન્ય દીકરીઓને પણ રમત ગમત પ્રત્યે આગળ આવવાની વાત કરી રહી છે. મેં પાટણ ખાતે યોજાયેલ યુનિવર્સિટી રમતોત્સવમાં ભાગ લીધો હતો, જેમાં 100 મીટર હર્ડલ્સમાં ગોલ્ડ મેડલ અને લોંગ જમ્પમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. એવી રીતે યોજાયેલ ગુજરાત સરકાર દ્વારા યોજાયેલ ખેલ મહાકુંભમાં પણ મેં 100 મીટર હર્ડલ્સમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. એવી જ રીતે હું સમાજની અનેક દીકરીઓને કહેવા માગુ છું કે મારી જેમ તમે તમારું નામ રોશન કરો અને આગળ વધો અને હું અને મહેનત કરીને આગળ વધો. અને એચએનજી યુનિવર્સિટી ખાતે 31મો ખેલકૂદ મહોત્સવ હતો અને એમાં અમારી કોલેજે ભાગ લીધેલ. અમારી કોલેજ હંમેશા એકેડેમિક હોય કે અધર એક્ટિવિટી હોય, હંમેશા એ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. આ વર્ષે પણ અમારા વિદ્યાર્થીઓએ 7 મેડલ મેળવ્યા છે. એમાં મારે ગર્વ સાથે કહેવું જોઈએ કે 6 મેડલ તો વિદ્યાર્થિનીઓ એટલે કે બહેનોએ મેળવ્યા છે. એમાં 1 ગોલ્ડ મેડલ, 2 સિલ્વર મેડલ અને 5 બ્રોન્ઝ મેડલ સાથે વિદ્યાર્થીઓએ ઝળહળતી સિદ્ધિ મેળવી છે. અને આ સિદ્ધિ મેળવી એમાં વિદ્યાર્થિનીઓની મહેનત તો ખરી જ, પણ અમારા ફિઝિકલ ડાયરેક્ટર શ્રી ડૉક્ટર આરડી ચૌધરીનો પણ એટલો જ ફાળો છે. અમારા નિયામક સાહેબ જગનભાઈ પટેલ સાહેબ પણ એમનો પણ સપોર્ટ હોય છે. અને હંમેશા અમારા કેમ્પસમાં વાતાવરણ એ સ્પોર્ટ્સનું રહ્યું છે. અમારા ટ્રસ્ટી સાહેબ પણ આના પર ખૂબ જ ભાર મૂકે છે અને ફિટનેસ એ આજની જરૂરિયાત છે, માટે અમારા વિદ્યાર્થીઓ જે મહેનત કરે છે એમાં એમને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અને આ બધા જ વિદ્યાર્થીઓને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. બનાસકાંઠા જિલ્લો પછાત જિલ્લો છે અને ડીસા શહેરમાં આવેલી ડીસા કોલેજમાં અભ્યાસ કરવા આવતા બાળકોને રમતગમતમાં અપૂરતી સુવિધાઓ મળતી હોવા છતાં તેમના અધ્યાપકોના પ્રોત્સાહન અને બાળકીઓની મહેનતના લીધે આજે આ સિદ્ધિ મેળવી શકી છે. ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. પ્રતિભાને શારીરિક ક્ષમતા સાથે કોઈ જ લેવા દેવા નથી અને તે સાબિત કરી બતાવ્યું છે ડીસા તાલુકાના કાંટ ગામની એક વિદ્યાર્થિનીએ. આ વિદ્યાર્થિની ભલે બંને પગે અપંગ હોય, પરંતુ ગોળા ફેંક જેવી જટિલ સ્પર્ધામાં ભાગ લઈને સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર મેળવ્યો છે. ડીસા તાલુકાના નાનકડા કાંટ ગામની આ દીકરીનું નામ છે બબીબેન પટેલ. બબીબેન પટેલ નાનપણથી જ બંને પગે અપંગ છે અને અત્યારે ભોયણ ખાતે આવેલી આઈટીઆઈ કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટરનો કોર્સ કરી રહી છે અને તાજેતરમાં પાલનપુર ખાતે યોજાયેલા ગુજરાત કક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ભાગ પણ લીધો હતો. સ્પેશિયલ મહાકુંભમાં ગોળા ફેંકમાં ભાગ લઈને સમગ્ર ગુજરાતમાં પહેલો નંબર મેળવ્યો છે. બબીબેન પટેલ બંને પગે વિકલાંગ હોવા છતાં ઘરના તમામ કામ પોતે જ કરે છે અને સાથે સાથે અભ્યાસ પણ કરે છે. આ ઉપરાંત તેમણે ગુજરાત કક્ષાના ખેલ મહાકુંભમાં સમગ્ર ગુજરાતમાં ગોળા ફેંકમાં પ્રથમ નંબર મેળવ્યો છે. બબીબેન પટેલે જણાવ્યું હતું
કે જ્યારે કુદરત તમને કોઈ ખામી આપે છે ત્યારે તેની સામે તમને બીજી પણ શક્તિ આપે છે। ત્યારે લોકોએ પોતાની ખામીને લઈ હતાશ થવાના બદલે કુદરતે તેમને આપેલી ખૂબી શોધવી જોઈએ। હું કાટ ગામની છું અને હું આઈટીઆઈમાં અભ્યાસ કરું પોયણ અને તાજેતરમાં ખેલ મહાકુંભ જે ગુજરાત સરકાર દ્વારા ઉજવવામાં આવ્યો હતો એમાં મેં ભાગ લીધો હતો અને એમાં હું ગોળા ફેંકમાં પ્રથમ નંબરે આવી હતી અને હું મારી બેન દીકરીઓને એક સંદેશ આપવા માગું છું કે જે કુદરતે એમને ખોડખા પણ આપી છે એનાથી એ લોકો હતાશ ના થાય અને જિંદગીમાં કંઈક કરી બતાવે એવી મારી આશા છે। હુન્નર આત્મા સાથે જોડાયેલું હોય છે તેને શરીર સાથે કોઈ જ લેવા દેવા નથી। ત્યારે બીકે ન્યૂઝ ચેનલ ઉપર દિવ્યાંગોને અપીલ કરે છે કે તમારામાં રહેલી શારીરિક ખોડખાપણને તમારી કમજોરી નહીં પરંતુ તાકાત બનાવો અને હતાશ થવાના બદલે તમે કમજોરી સામે લડશો તો ચોક્કસ વિજયી બનશો। ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર। ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીનો આજે જન્મદિવસ છે ત્યારે ડીસામાં શિવસેનાએ તેમના જન્મદિવસની શાનદાર ઉજવણી કરી હતી। મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના ભલે આમને સામને હોય પરંતુ ડીસાનું શિવસેના ભાજપ સાથે ખભે ખભો મિલાવીને ઊભું છે અને આજે શિવસેનાએ એ સાબિત પણ કરી બતાવ્યું છે। શિવસેનાના ઉત્તર ગુજરાતના પ્રમુખ કમલેશભાઈ ઠક્કર તેમના શિવસૈનિકો સાથે બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને ગુજરાત સ્ટેટ વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીના જન્મદિવસની ઉજવણી કરવા તેમના કાર્યાલય ખાતે પહોંચી ગયા હતા અને કેક કાપી મગનલાલ માળીના જન્મદિવસની ઉજવણી કરી હતી। આ પ્રસંગે શિવસેનાના ઉત્તર ગુજરાતના અધ્યક્ષ કમલેશભાઈ ઠક્કર, ડીસા શિવસેનાના અધ્યક્ષ પ્રકાશભાઈ સુંદેશા, મનોજભાઈ ભીમાણી, વિજયભાઈ હેમનાણી, ભરતભાઈ દેવડા, વિપુલભાઈ ઠક્કર, પ્રકાશભાઈ ત્રિવેદી, રાજુભાઈ સિંધી અને મહેશભાઈ ત્રિવેદી સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગુજરાત સ્ટેટ વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીના જન્મદિવસ પ્રસંગે કેક ખવડાવી મોં મીઠું કરાવી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી। ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર। દાંતીવાડા તાલુકાના ચોંડુગરી ગામની વતની અને દાંતીવાડા કોલોની ખાતે વેપાર કરતા એવા વેપારી અને ખેડૂત પુત્ર અરનાદભાઈ મોતીભાઈ ભૂતડિયા રવિવારના ખેતરકામ કરી રહ્યા હતા ત્યારે વીજગ્રંટ લાગતા તેમનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે। આ ઘટનાના પગલે દાંતીવાડા પંથકમાં શોકની લાગણી જોવા મળી રહી છે। આ ઘટનાના પગલે પીએસસી દાંતીવાડા ખાતે પીએમ કરાવી દાંતીવાડા પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। દાંતીવાડાથી બીકે ન્યૂઝ ચેનલ માટે મહેશ ચૌધરી। બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગના તબીબી વર્ગ 2ના મેડિકલ ઓફિસરની બદલીના આદેશ આપવામાં આવ્યા છે। જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયાની સૂચનાથી છેલ્લા કેટલાય સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા 9 જેટલા આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસરની તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવી છે, જેના લીધે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે। તાજેતરમાં આરોગ્ય વિભાગના સરકારી તબીબો પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા માલુમ પડતા 3 ડોક્ટરોને સસ્પેન્ડ કરવાનો આદેશ પણ કર્યો છે। ત્યારે આજે ફરી જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયાની સૂચનાથી જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર એમજે ફેન્સી આરોગ્ય વિભાગના 9 મેડિકલ ઓફિસરની સરકારના નિયમ અનુસાર બદલીના આદેશ કરવામાં આવ્યા છે। આરોગ્ય વિભાગના 9 મેડિકલ ઓફિસર છેલ્લા 5 વર્ષથી એક જ સ્થળે ફરજ બજાવતા હતા। પાલનપુરથી બીકે ન્યૂઝ ચેનલ માટે વિનોદ સુંદેશા। હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું। જળસમાધિની ચીમકી આપનારા વાવના તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત 15 કાર્યકરોની પોલીસે કરી અટકાયત। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત। જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો। આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન
ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, તાજેતરમાં વાવ તાલુકાના કોંગ્રેસ પ્રમુખ ઠાકરસિંહ રબારીએ એક વિડીયોમાં જળ સમાધિ લેવાની ચીમકી આપી હતી અને ચીમકી આપતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ આજે ડેડલાઇન મુજબ કોંગ્રેસ પ્રમુખ આત્મહત્યા ન કરે તે માટે પ્રમુખ સહિત અન્ય 15 કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના ઉપર નજર કરીએ તો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં પસાર થતી કેનાલોમાં પાણી છોડવાનો મુદ્દો અત્યારે ચર્ચાની ચગડોળે ચડ્યો છે. ત્યારે આ મામલે વાવ તાલુકા કોંગ્રેસના પ્રમુખ ઠાકરસિંહ રબારી નામના શખ્સે ગત શુક્રવારે સરકારને રવિવાર સુધી કેનાલમાં પાણી છોડવાની ડેડલાઇન આપી હતી અને જો સરકાર દ્વારા રવિવાર સુધી કેનાલોમાં પાણી નહીં છોડવામાં આવે તો તે પોતે સોમવારે જળસમાધિ લઈ લેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. ત્યારે આ ચીમકી બાદ કેનાલોમાં પાણી ન છોડવામાં આવતા કોંગ્રેસ પ્રમુખ તેમના કાર્યકરો સાથે નર્મદાની કચેરીએ પહોંચી જળસમાધિ લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે દરમિયાન પોલીસે ઘટનાસ્થળ ઉપર પહોંચી વાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત તેમની સાથે આવેલા 15 કાર્યકરોની અટકાયત પણ કરી દીધી છે. તરાતી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. દિયોદર પોલીસને બગાસુ ખાતા મળી ગયું પતાસુ. બાઇક ઉપર સવાર થઈને જઈ રહેલા 3 યુવાનોને અટકાવીને પૂછપરછ કરતા ઉકેલ આવ્યો ચેઇન સ્નેચિંગનો ગુનો. ડીસામાં દીકરીઓએ બતાવ્યું હુન્નર. ડીસા કોલેજની દીકરીએ હર્ડલ્સમાં તો કાંઠ ગામની દિવ્યાંગ દીકરીએ ગોળા ફેંકમાં મેળવ્યો ગુજરાતમાં પ્રથમ નંબર. એકવાર ફરી શરૂ થઈ બદલીની મોસમ. જિલ્લાના આરોગ્ય વિભાગમાં એક સાથે 9 મેડિકલ ઓફિસરની બદલીઓના આદેશ. જળસમાધિની ચીમકી આપનારા વાવના તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત 15 કાર્યકરોની પોલીસે કરી અટકાયત. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.